મહેસાણાના વિસનગરની સાકરચંદ યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટીનો બીજો કોન વેકેશન સમારંભ યોજાયો હતો. કોન વેકેશન સમારંભમાં નાયક મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા. બીજા કોન્વોકેશન સમારોહમાં યુનિવર્સિટીના 712થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ હતી, તો 28 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા, જેમાં ડેન્ટલ કોલેજ, નર્સિંગ, ફાર્મસી, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ અને કોમ્પ્યુટર વિભાગના વિદ્યાર્થીઓને ડિગ્રી અને ગોલ્ડ મેડલ નાયબ મુખ્યમંત્રીના હસ્તે એનાયત કરાયા હતા. સાકરચંદ પટેલ યુનિવર્સિટી તકનીકી અને તબીબી ક્ષેત્રે વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી સંસ્થા છે. વિદ્યાર્થીઓના ટેકનિકલ અને પ્રોફેશનલ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે યુનિવર્સિટી દ્વારા પ્લેટફોર્મ પૂરું પડાઈ રહ્યું છે. સાકરચંદ પટેલ યુનિવર્સિટીની સ્થાપના 2016માં કરવામાં આવી હતી. ખૂબ જ ટૂંકગાળામાં રાષ્ટ્રીય તથા રાજ્ય ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી સાકરચંદ પટેલ યુનિવર્સિટી કરી રહી છે. 2017માં પ્રવેશ મેળવી પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ માટેનો પદવીદાન સમારંભ 28 નવેમ્બરના રોજ. આ પદવીદાન સમારંભમાં વિવિધ શાખાઓ એન્જિનિયરિંગ, એમટેક, ફાર્મસી, એમફાર્મ, નર્સિંગ, પીજીડી, સીએ, એમબીએ તથા એમકોમના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. અતુલ પટેલ, ZSTV, મહેસાણા. મહેસાણા જિલ્લો શિક્ષિત જિલ્લો છે, રાજ્યનો અગ્રણી જિલ્લો છે. આ જિલ્લામાં દરેક તાલુકામાં શિક્ષણની ખૂબ સારામાં સારી વ્યવસ્થાઓ છે. એમાં સિરમોર સમાન વિસનગરની સાકરચંદ પટેલ યુનિવર્સિટી, કે જેની સ્થાપના સ્વર્ગસ્થ સાકરચંદભાઈ પટેલના નામથી કરવામાં આવી છે, આ યુનિવર્સિટીમાં અનેક પ્રકારના વિષયો સાથેની કોલેજો ચાલે છે. પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજો પણ ચાલે છે. મેડિકલ કોલેજની પણ શરૂઆત થઈ ચૂકી છે. એ કોલેજમાં બીજો પદવીદાન સમારંભ કોન્વોકેશન કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો છે અને લગભગ 750 કરતાં વધુ વિદ્યાર્થી ભાઈ બહેનોને, કે જેમણે અહીંયા એમનું શિક્ષણ કાર્ય પૂરું કર્યું અને તેજસ્વી કારકિર્દી સાથે આજે ડિગ્રી પ્રાપ્ત કરવાના છે, એવા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને આજે ડિગ્રી પત્ર એનાયત થશે. સાથે સાથે જે વધુ ઉચ્ચ કેળવણીને તેજસ્વી પ્રાપ્ત વિદ્યાર્થીઓ છે, એવા વિદ્યાર્થીઓને 28 જેટલા એવોર્ડ પણ